প্রায়োজক છે মেট্রো সুস। નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હાર્દિક પટેલના સમર્થનમાં ભરૂચ ખાતે ખેડૂત હિતરક્ષક દળ અને પાસ દ્વારા પ્રતિક ઉપવાસ અને રામધૂન યોજાઈ। ખેડૂત અને સામાજિક સંગઠનોના આગેવાનો અને પાસના કાર્યકર ભાઈ બહેનોની ઉપસ્થિતિ। માતૃવંદના સપ્તાહ ઉજવણીમાં પશ્ચિમ ભારતમાં ભરૂચ જિલ્લો પ્રથમ। દહેરાદૂન ખાતે આયોજિત સમાપન સમારોહમાં એવોર્ડ એનાયત કરાયો। વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ભરૂચ જિલ્લા તલાટી મંડળે આવેદનપત્ર પાઠવ્યું। પેન ડાઉન, માસ સીએલ અને ધરણા જેવા વિવિધ કાર્યક્રમોના આયોજનની ચીમકી। ભરૂચ જિલ્લામાં 15મી ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા ઝુંબેશ। 1 જાન્યુઆરી 2019ની લાયકાતની તારીખ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે। હાર્દિક પટેલના સમર્થનમાં ભરૂચ રેલવે સ્ટેશન પાસે જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિતરક્ષક દળ દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા। ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતના મુદ્દે આમરણાત ઉપવાસ કરી રહેલ હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ સ્થળે આયોજનો થઈ રહ્યા છે। હાર્દિક પટેલના ઉપવાસના 13મા દિવસે ભરૂચના રેલવે સ્ટેશન પાસે ખેડૂત હિત રક્ષક દળ અને પાસના સંયુક્ત ઉપક્રમે પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિવિધ ખેડૂત તેમજ સામાજિક સંગઠનોના આગેવાનો તથા પાસ કાર્યકર્તા ભાઈ બહેનો સહિત ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા રાજ્યની ભાજપ સરકારને સંવેદનાહીન હોવાના આક્ષેપ કરવા સાથે ચૂંટણી સમયે મોટા વાયદા કરી ખેડૂતોની સમસ્યાઓ માટે પોતાના સ્વાસ્થ્યને હોડમાં મૂકનાર હાર્દિકની પરવા પણ ન કરી, જેનાથી સરકારની નિષ્ફળતા અને નિષ્ઠુરતાનો પરિચય દેશને હાર્દિકે કરાવ્યો હોવાનું જણાવ્યું હતું। પ્રતિક ઉપવાસ મંડપમાં મહિલાઓ દ્વારા રામધૂન કરી હાર્દિકના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશન પાસે આયોજિત પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમમાં ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર, ગુજરાત ખેડૂત સમાજના આગેવાન મહેન્દ્ર કરમાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ, પાસના અગ્રણી રાધે પટેલ ઉપરાંત ખેડૂત અને પટેલ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે 13 દિવસથી જ્યારે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યા હોય અને તેમની મુખ્ય માંગોમાં માત્ર ને માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની જે વેદના છે તેને લઈને આજે એ ઉતર્યા છે, ત્યારે નિષ્ઠુર અને નબળી એવી આ અંધરી સરકાર એ સહેજ પણ એમને 13 દિવસથી એમની મુખ્ય માંગોને વાત કરવાની તો વાત દૂર રહી, પણ એમની સાથે મુલાકાત કરવા માટે કે ચર્ચા કરવા માટે પણ તૈયાર નહીં, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં હાર્દિક પટેલની જે કંઈ તબિયત આજે નબળી પડતી જાય છે એનું સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારની રહેશે, અને જો હાર્દિક પટેલને આમાં કંઈ પણ થયું તેમાં ભરૂચમાં કે સમગ્ર ગુજરાતમાં જે કંઈ પરિસ્થિતિનું સર્જન થશે તેની પણ સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે અને ગુજરાત સરકારની રહેશે। કેન્દ્ર સરકાર આયોજિત માતૃવંદના સપ્તાહની ઉજવણીમાં ભરૂચ જિલ્લાની કામગીરી પશ્ચિમ ભારતમાં સર્વશ્રેષ્ઠ રહેવા પામી હતી। કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માતૃવંદના સપ્તાહની ઉજવણી અંતર્ગત સગર્ભા મહિલાઓ અને બાળકો અંગે વિવિધ જનજાગૃતિ સહિત સરકારી યોજનાઓ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની સમાપન સમારોહ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે યોજાયો હતો। આ સમારોહમાં ભરૂચ જિલ્લાની કામગીરીને સમગ્ર પશ્ચિમ ગુજરાતમાં શ્રેષ્ઠ જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જિલ્લા ભરૂચની ટીમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। આજે ખુશીની વાત છે કે ભરૂચ જિલ્લાને પ્રધાનમંત્રી માતૃત્વ યોજના હેઠળ પશ્ચિમ ભારતમાં જે લગભગ 8 થી 9 રાજ્ય છે આમાં ભરૂચ જિલ્લા સૌથી વધારે લાભાર્થીઓને આમાં લાભ આપ્યા। આ પ્રધાનમંત્રી માતૃત્વ યોજના હેઠળ જે સગર્ભા બહેનો છે એને સુવાવડ દરમિયાન 3 તબક્કામાં 6000 રૂપિયા આપવામાં આવે છે, અને ભરૂચ જિલ્લા ગુજરાતમાં તો નંબર 1 હતા, હવે પશ્ચિમ ભારતમાં નંબર 1 થયા। તો અમે અમારા DDO શ્રી છીપરાબેનને, ICDSની તમામ ટીમને અને જિલ્લા પંચાયતના તમામ લોકોને, અમારા આશા વર્કર સુધી કાર્યકરને હું
શુભેચ્છા પાઠવું છું અને એને ધન્યવાદ પણ આપું છું કે આપ બહુ સારા કામ કર્યા અને ભરૂચ જિલ્લાને ગુજરાતના નામ રોશન કર્યા. ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓના સંદર્ભમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સહિત DDO અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પંચાયત સંવર્ગના પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરી ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય, સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા વિસ્તરણ અધિકારી સંવર્ગમાં અપગ્રેડ કરવા, ફિક્સ પગાર કર્મચારીઓને નિમણૂક તારીખથી જ સેવા સળંગ ગણવી, મહેસૂલ તલાટીઓની જોબ ચાર્ટ મુજબ કામગીરી કરાતી નથી, નવ વર્ધિત પેન્શન પગાર યોજના હેઠળ જીવન નિર્વાહ પણ ન થાય તેટલું પેન્શન આપવાની નીતિ બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા જેવી વિવિધ પડતર માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા તલાટી મંડળ, ભરૂચના મહામંત્રી ઓમકારસિંહ રાણા સહિત અન્ય હોદ્દેદારો અને જિલ્લાના તલાટીઓએ આવેદનપત્ર પાઠવી સકારાત્મકતા દાખવી તેનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા, પેન ડાઉન માસ્ક, CL દેખાવો અને ગાંધી જયંતિ જેવા આંદોલનાત્મક કાર્યક્રમોની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સુધારાના પ્રશ્નો છે. બીજા 2006માં ભરતી થયેલ, 2004માં ભરતી થયેલ તલાટીઓની સળંગ નોકરી કરવાનો એક પ્રશ્ન છે. રેવન્યુ કામગીરી તમામનો બહિષ્કાર કરવાનો એક અમારો મુદ્દો છે, મુખ્ય મુદ્દો. નવા ભરતી થયેલા તમામ તલાટીઓને જૂની પેન્શન સ્કીમ મુજબનો લાભ આપવાનો એક પ્રશ્ન છે. બીજું, જે હમણાં સરકારશ્રીએ વિસ્તરણ અધિકારીમાં ભરતી પ્રમોશન અંગેનું જે લેટર બહાર પાડેલો છે એ બાબતનો એક વિસંગતતા બાબતનો એક પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નો સરકારશ્રીમાં સત્વરે નિકાલ થાય તે બાબતે ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તમામને આવેદનપત્ર તારીખ 28/8 રોજ આપવામાં આવેલ છે, જેના સંદર્ભે દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ આજના રોજ સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે 1 સપ્ટેમ્બરથી મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેનાર છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ 1/1/2019 રોજ 18 વર્ષની ઉંમરના નાગરિકો પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે તે માટે ભરૂચ જિલ્લામાં તારીખ 1/9/2018 થી 15/10/2018 દરમિયાન 5 વિધાનસભા મતદાર ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે અંગેની માહિતી આપવા જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર સાથે બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી DM ચૌહાણ, મામલતદાર સહિત નાયબ માહિતી નિયામક અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તો 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી આ લોકો ફોર્મ ભરી શકે છે. ફોર્મ નંબર છે નવા મતદારો નામ ઉમેરવા માટે, એના અમે ચકાસણી કરીને એના નામ સામેલ કરીએ અને 4 જાન્યુઆરી 2019 રોજ અમારી જે નવી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ભરૂચ જિલ્લાને જે લઈએ તો અમારા 5 વિધાનસભા ક્ષેત્રમાં 11,41,636 મતદારો છે અને જનસંખ્યાની ટકાવારી મેં લઈએ તો લગભગ 65% લોકો અમારા મતદાર છે અને આ ઝુંબેશ દરમિયાન અમારી પૂરી વિશ્વાસ છે કે નવા મતદારો પૂરો ઉત્સાહથી આપશે અને આમાં 2% સુધી વધારો થશે અને આપના મારફત ફરીથી ભરૂચના જેટલા અમારા યુવાન મિત્રો છે એને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આવો અને લોકતંત્રની આ પર્વમાં તમે પણ ભાગીદારી બનો અને આપના નામ ચોક્કસ દાખલ કરાવો. આ સંબંધમાં 3 દિવસ જે અગત્યના દિવસો છે, 16 સપ્ટેમ્બર રવિવાર, 30 સપ્ટેમ્બર રવિવાર અને 14 ઓક્ટોબર રવિવાર, આ 3 રોજ અમારા 1,356 જે મતદાન કેન્દ્રો છે દરેક મતદાન કેન્દ્રોમાં DLO શ્રી ઉપસ્થિત રહેશે, અમારા સુપરવાઇઝર પણ વિઝિટ લેશે, કલેક્ટર તરીકે હું પણ મુલાકાત લઈશ. આ 3 દિવસમાં કોઈ પણ દિવસ જે આપને અનુકૂળ હોય આપના નજીકના મતદાન કેન્દ્રોમાં જાઓ અને ફોર્મ નંબર 6 ભરીને આપના નામ દાખલ કરાવો. શ્રીજી મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ ખાતે વેસ્ટ બંગાળના કારીગરો માટેની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. હવે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાના સ્થાને માટીની પ્રતિમાની માંગમાં એક ધારો વધારો થઈ રહ્યો છે.
પર્યાવરણ અને અન્ય કારણોસર માટીની શ્રીજીની પ્રતિમાની માંગમાં વધારો થયો છે ત્યારે વેસ્ટ બંગાળના મૂર્તિકાર રવિન્દ્ર પાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નર્મદા માતાના કિનારાની માટી દેવદેવીઓની પ્રતિમા તૈયાર કરવા અંગે ઉત્તમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે યહાં પે મૂર્તિ બનાને કે લિયે યહાં પે જો ગણપતિ મૂર્તિ બનાયા ઓ પૂરા મિટ્ટી કા એ ગણપતિ બનાને મેં ઘાસ ઘાસ ઓર મિટ્ટી લાગેગા એ મિટ્ટી મેં મિટ્ટી કા મૂર્તિ મેં પૂજા કા ચીજ હૈ ઓર પૂજા કા ચીજ હૈ મિટ્ટી કા મૂર્તિ મિટ્ટી કા મૂર્તિ મેં ઓ નર્મદા મેં આપ શાંતિ કરેગા તો જલ્દી નિકલ જાયેગા ઓર નર્મદા માયા અચ્છી રહેગા. અહિંસા પરમો ધર્મના ઉપાસક જૈન સમુદાયના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રારંભ થતા જૈનો તપ જપમાં લીન બન્યા છે. તહેવારોની મોસમમાં એક તરફ શ્રાવણ માસ સમાપનને આરે છે ત્યારે જૈન સમુદાયના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થતા જૈન દેરાસરોમાં વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. પર્યુષણના 8 દિવસ સુધી જૈનો પોતાના મન વચન અને કાયાના દોષરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે તેમજ જિનાલયોમાં વિશિષ્ટ આંગી કરાશે અને જૈન મહારાજ સાહેબ અને સાધ્વીજીના પ્રવચનો યોજાઈ રહ્યા છે. પર્યુષણના પ્રારંભ સાથે જૈન દેરાસરો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે અને જૈનો વિશેષ પૂજન અર્ચના જપ તપમાં લીન બન્યા છે. પર્યુષણ પર્વના 10મી સપ્ટેમ્બરે મહાવીર જન્મ વાંચન અને 13મીએ સંવત્સરી સાથે પર્યુષણ પર્વનું સમાપન થશે. આજથી પર્વાધિરાજ પર્યુષણ એટલે જૈન ધર્મ માટે સૌથી મોટા દિવસો ગણવામાં આવે છે. જૈન ધર્મમાં સૌથી મોટી વાત છે સમાપના. સમાપના જેવું બીજી કોઈ મહાવીર સ્વામીએ બતાવ્યું નથી. અને બીજું સાધર્મિક વખતું, આ બે વસ્તુ મહત્વની છે. સમાપના એટલે પરસ્પર કોઈને બી મનદુઃખ થયું હોય, અજાણતા મનદુઃખ થયું હોય, એના માટે સમાપનાનો આજે મહાપર્વ દિવસો ચાલુ થયા છે. માટે દરેક જણને નમ્ર વિનંતી છે કે પર્યુષણ પર્વમાં પધારો અને શાસનની શોભા વધારો. તારીખ 5/9/18 બુધવારે પત્રકારોને પથ ચિંધનાર એવા ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે નિધન થયું. તેઓનો જન્મ તારીખ 31/5/1934 રોજ સુરત ખાતે થયો હતો. BA સુધીનું અભ્યાસ કર્યો અને સાથે જ સાહિત્યનું પણ સર્જન કર્યું. સંભવ, ઉદ્વમૂલ, અસૂર્યલોક વગેરે તેમના લેખનના આદર્શ પાઠશાળા કહી શકાય, જે આજે પણ તમામને માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાત મિત્રના તેઓ લાંબા સમયથી પરિવારના સભ્ય હતા. તેમને અનેક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા, જેમાં કુમાર સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય રત્ન અને સાહિત્ય એકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે. સાહિત્યના શિલ્પકાર ભગવતી કુમાર શર્માને સિટી ચેનલ પરિવારની ભાવભીની શ્રદ્ધાંજલિ. અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઈવે પર આવેલ બાકરોલ બ્રિજ પાસેથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે 2 ખેપિયાઓને ઝડપી પાડી 2,52,000 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે પરથી ક્વીડ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. જે બાતમીને આધારે પોલીસ નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવીને ઊભી હતી. તે દરમિયાન સુરત તરફથી ક્વીડ કાર આવતા તેને અટકાવી કારમાં તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 46,000 કિંમતના વિદેશી દારૂની 144 નંગ બોટલ, 6,000 ના 3 નંગ મોબાઈલ અને 2,00,000ની ક્વીડ કાર મળી કુલ રૂપિયા 2,52,000નો મુદ્દામાલ સાથે સેલવાસના ભવરસિંહ, હેમંતસિંહ ચૌહાણ અને ભરૂચના ભોલાવની મૈત્રીનગર સોસાયટીમાં રહેતા મુકેશકુમાર કેવટને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વરના કાપોત્રાના 33 શેખ અને અજય નામનો ઈસમ ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી અન્ય 2 ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજારામ સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ અને ફિલોન્થોપિક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિદ્યા સંજીવની યોજના પુરસ્કાર તથા નિવૃત્ત શિક્ષકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર GIDC માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજારામ સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ અને ફિલોન્થોપિક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિદ્યા સંજીવની યોજના પુરસ્કાર તથા નિવૃત્ત શિક્ષકોનો અભિવાદન સમારોહનું આયોજન કરાયું.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે અને જિલ્લા શિક્ષણાધિકારી નૈસદ મકવાણા અને આમંત્રિતોના વરદ હસ્તે જીઆઈડીસી વિસ્તારની વિવિધ શાળાઓના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરી 11,000 ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજારામ સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ અને ફિલોન્થોપિક સોસાયટીની મદદથી વિનામૂલ્યે અભ્યાસ પ્રાપ્ત કરનાર જીઆઈડીસી વિસ્તારના ગરીબ ઘરની ડ્રોપ આઉટ થયેલ છોકરીઓને વિદ્યા સંજીવની યોજના હેઠળ રૂપિયા 2,500 ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજારામ સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શિવરામજી અગ્રવાલ અને એઆઈએના પ્રમુખ મહેશ પટેલ અને ફિલોન્થોપિક સોસાયટીના કન્વીનર નરેશ પૂજારા, જયેશ પટેલ, સુરેશ જોશી તેમજ આમંત્રિતો અને નિવૃત્ત શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। કે કોઈ પણ ઉપર કોઈ આર્થિક બોજ આવવાનો નહોતો, એટલે એ લોકો તો ખુશ થઈ ગયા કે આ પ્રોજેક્ટ તો બહુ સરસ છે, એમાં સરકારે આર્થિક તો કંઈ કરવાનું નથી। અને એના સૂચનાથી સાહેબના અંતર્ગત એમના હાથે જ એનું ઓપનિંગ થયેલું, અને એના લીધે ડીઈઓ એ વખતે માછી સાહેબ હતા, ડીપીઓ પ્રમુખ પ્રજાપતિ સાહેબ હતા, અને બધાએ સાથે મળીને આ પ્રોજેક્ટની શરૂઆત કરી। તમારા ટીઆરસી અને સીઆરસી બહેનો ભાઈઓએ મળીને એક સર્વે રિપોર્ટ તૈયાર કર્યો અંકલેશ્વર હાંસોદ અને અંકલેશ્વર તાલુકાનો, અને એમાં 1,111 જેવી મહિલાઓ અમને મળી કે જે લોકો ડ્રોપઆઉટ થઈ ગઈ હતી, એ લોકોનો કોન્ટેક્ટ કર્યો, એમના ફેમિલી પ્રોબ્લેમ સમજ્યા, કયા કયા કારણોસર ડ્રોપઆઉટ થાય છે એની અમે વિગતે ચર્ચા કરી, અને પહેલા વર્ષે અમે લગભગ 151 બહેનો પાસે ફોર્મ આવે છે। તો મેં કીધું ભાઈ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ કે એમના બોર્ડ પર એકવાર પણ મહિલા નથી, સો આઈ વોન્ટ સે કે દરેક ક્ષેત્રમાં મહિલા આગળ આવે છે। જ્યારે આપણે ફેક્ટ્સ એક્સેપ્ટ કરીએ તો જ આપણે કદાચ આગળ વધી શકીએ। તો સેકન્ડ મારી રિક્વેસ્ટ છે, વિદ્યા સંજીવની માં બહેને છેલ્લા 2013 એટલે 5 વર્ષથી સારું કામ થઈ રહ્યું છે, આગળ પણ થશે। બહેને શિક્ષણ ખાતા તરફે જે પણ તમને સપોર્ટ જોઈએ આ જરૂર મળે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષની વિચારસરણી ધરાવતા લોકોને સભ્યપદ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જાડેશ્વર રોડ પર આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્સ પાસેથી ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશસિંહ રાજ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ, અગ્રણી મહેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા શાળા કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા આજરોજ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિમિષા પટેલ, શિક્ષકો ઐશ્વર્યા પિલ્લઈ, દિવ્યેશ સોલંકી, સના શેખ, અન્ય શિક્ષકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાના પણ શપથ લીધા હતા। ઇસ કાર્યક્રમ મેં મેરે સાથ મેરે સભી શિક્ષક ઓર કુછ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત હૈ। આપ દેખ રહે હૈ કે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ મેં બહોત સારે પેડ પૌધે લગે હુએ હૈ, લેકિન હમારી સ્કૂલ, હમારા મેનેજમેન્ટ એન્વાયરમેન્ટ કે લિયે બહોત અવેર હૈ, ઓર યહી અવેરનેસ સ્ટુડન્ટ્સ મેં ભી આયે, ઇસલિયે હમ એસે કાર્યક્રમ આયોજિત કરતે હૈ। We says that nature is life, but if no nature, no life. So, to save our life, we must do plantation. Aao milkar kuch paudhe lagate hain aur prakriti ka rin chukate hain, kuch paudhe hum aur Lions Club of Ankleshwar Industries Area ane Lions Club of Ankleshwar dwara શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે ગતરોજ શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીની વિવિધ શાળાના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પ્રમાણપત્રો અને શાલ ઉઢાડી શિક્ષકોને સન્માનિત કરાયા હતા। સદર કાર્યક્રમમાં બંને ક્લબના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા।
બાળકોને વાંચનાભિમુખ કરવા સતત પ્રયત્નશીલ રહેતી એમિટી સ્કૂલ બાળકોના રોલ મોડેલ તેવા શિક્ષકોમાં પણ વાંચન પ્રત્યે રૂચિ વધારવા શિક્ષકોને ભેટ સ્વરૂપે પુસ્તકો આપે છે અને તેમના મનગમતા પુસ્તકો ખરીદી શાળા પુસ્તકાલય સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો થતા રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે શાળા પાસે વૈવિધ્ય સફળ પુસ્તકોનું એક ઉત્તમ પુસ્તકાલય તૈયાર થતા શિક્ષક દિનના પાવન દિને અમદાવાદના અંગ્રેજીના એસોસિએટ પ્રોફેસર અને લેખક તથા અનુવાદક સંજય શ્રીપદ ભાવેના હસ્તે શાળાના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શાહ, આચાર્ય પ્રકાશ મહેતા સહિત શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાચક વૃદ્ધિનું અનેરું કાર્ય કરનાર ઉદ્ઘાટક સંજય શ્રીપદ ભાવે શાળા પુસ્તકાલયની સરાહના કરવા સાથે તેનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. પુસ્તકાલયના ઉદ્ઘાટન બાદ એમિટી શાળા પરિવારના સારસ્વતો સાથે શિક્ષક દિનની ઉજવણી સંજય શ્રીપદ ભાવેના સાનિધ્યમાં કરવામાં આવી હતી. ઓકે, શિક્ષણ નામની પ્રક્રિયા છે, એના એ બે પાસા છે. શિક્ષક પુસ્તક થ્રુ ભણાવે અને પુસ્તકમાં જે વાંચ્યું હોય એ શિક્ષક થ્રુ મળે. રાધાકૃષ્ણનનું નામ તો આપણે જાણીએ જ છીએ. તદુપરાંત આ શહેરની અંદર બહુ જ મોટા માણસો, એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ સુંદરમ, આપણે વ્યાયામશાળાના પ્રણેતા અમુભાઈ પુરાણી, એ બધા જ આ શહેરના સંતાનો છે. અને આ શહેરનો એમના ઘડતરમાં જે યોગ છે એની પરંપરા આ એમિટી સ્કૂલ એના ગ્રંથાલય થકી અને એના વિવિધ પુસ્તક સંબંધિત ઉપક્રમો થકી આગળ ચલાવે છે. ગુજરાત માટે એક શાળા આવી રીતે સરસ લાઇબ્રેરી બનાવે અને એના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજે અને આવતા દિવસોમાં એ ઉદ્ઘાટન થકી આ વાત લોકો સુધી પહોંચે અને આ લાઇબ્રેરીને કારણે સમાજ વધારે પ્રબુદ્ધ બને, બરાબર એવા પ્રકારની શુભેચ્છા આજના શિક્ષક દિને આપણે. નગર પ્રાથમિક સમિતિ સંચાલિત શાળાના 3 શિક્ષકોનું આરસીસી ક્લબના ઉપક્રમે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક રઘુવીર સિંહ વસાવાનું સન્માન આરસીસી પ્રમુખ રાકેશ શાહે તેમજ ગુમાનભાઈ પટેલ દ્વારા કરાયું હતું, જ્યારે શિક્ષકા રેખાબેન મોટિયાનીનું સન્માન નીતુ વર્મા અને જયપ્રકાશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષિકા જલ્પાબેન જાડેજાનું સન્માન જ્યોતિબેન પટેલે કર્યું હતું. આ પ્રસંગે આરસીસી ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાર્દિક પટેલના સમર્થનમાં ભરૂચ ખાતે ખેડૂત હિતરક્ષક દળ અને પાસ દ્વારા પ્રતિક ઉપવાસ અને રામધૂન યોજાઈ. ખેડૂત અને સામાજિક સંગઠનોના આગેવાનો અને પાસના કાર્યકર ભાઈ બહેનોની ઉપસ્થિતિ. માતૃવંદના સપ્તાહ ઉજવણીમાં પશ્ચિમ ભારતમાં ભરૂચ જિલ્લો પ્રથમ. દહેરાદૂન ખાતે આયોજિત સમાપન સમારોહમાં એવોર્ડ એનાયત કરાયો. વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ભરૂચ જિલ્લા તલાટી મંડળે આવેદનપત્ર પાઠવ્યું. પેન ડાઉન, માસ સીએલ અને ધરણા જેવા વિવિધ કાર્યક્રમોના આયોજનની ચીમકી. ભરૂચ જિલ્લામાં 15 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા ઝુંબેશ. 1 જાન્યુઆરી 2019 લાયકાતની તારીખ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા મેટ્રો સુઝ.